वापी टाउन पुलिसे मोराई चेकपोस्ट पासेथी बाइक पर जई रहेला एक युवक पासेथी भारतीय चलनी रद्द करवामां आवेली 500ના દરની 3 લાખની નોટો સાથે એકની અટકાયત કરી છે। वापी टाउन पुलिस नो स्टाफ रात्रि दरमियान मोराई चेकपोस्ट पास वाहन चेकिंग में तो वक्ते बाइक पर जई रहेला धरमपुर प्रकाश पटेल ने अटकावी तेनी तलाशी लेता तेना थैलामांथी भारतीय चलन में बंद करवामां आवेल रूपया 500ના દરની 600 નોટો મળી આવી હતી। જ્યાંગે પોલીસે તેની અટકાયત કરી નોટો ક્યાંથી લાવ્યો છે અને ક્યાં પહોંચાડવાનો તેની હતી તે વધુ તપાસ હાથ ધરી છે। તેલા માર્કેટ વિસ્તારની અંદરથી જૂની 500 ની કરન્સી નોટ પકડાયેલી, ખરેખર આ જે નોટ પકડાયેલી એ ક્યાંથી પકડાયેલી અને જે તપાસ આપણા દ્વારા કરવામાં આવી છે કઈ રીતે તપાસ? વાપી ટાઉન પોલીસ સ્ટેશનનું મોરાઈ ફાટક છે, ત્યાં પોલીસની ચેકપોસ્ટ હોય છે જનરલી। ત્યાં પોલીસના માણસો ચેકિંગ કરતા હતા, દરમિયાન એક મોટરસાઇકલ ઉપર એક ઈસમ પ્રકાશ દલવી કરીને, જે પિંડવડ ગામનો છે ધરમપુર તાલુકાનો, એના થેલામાંથી 500ના બંડલ 6 જેટલા મળી આવેલા, 3-1 લાખ રૂપિયા તેની કિંમત થાય। જે તપાસ કરતા એ જૂની નોટો હતી, બંધ થઈ ગયેલી, રદ થઈ ગયેલી નોટો હતી, એટલે એ સંબંધે એનું સીઆરપીસી મુજબ કબજે કરી અને સંબંધિત આઈટી ડિપાર્ટમેન્ટને એની જાણ કરવામાં આવેલી છે અને જે નોટો છે, મોટરસાઇકલ છે, એની પાસે મોબાઈલ મેળો, એ બધું પોલીસે કબજે કરેલું છે। આ નોટ ક્યાંથી એ લાવેલો, એવી કોઈ વિગત આપણી પાસે આવી છે? અને જનરલી આવી નોટ જ્યારે પકડાતી હોય છે ત્યારે આપણા દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે? એમાં કોઈ આઈપીસી મુજબનો કોઈ ગુનો બને છે કે કેમ, પોલીસ અધિકારનો કોઈ ગુનો છે કે કેમ, એ સંબંધે પોલીસ તપાસ કરતી હોય અને બાકી જનરલી આવા કિસ્સામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરતા હોઈએ અને પોલીસ એ પ્રમાણે જાણ કરે છે।